सूरत राई ना अब जोन आरतियों से सोना हिसाब चुक में शेठियों के होश सोना हिसाब चुक में शेठियों के होश कोई क्षेत्र है वन क्षेत्र है अब जोन आरतियों से सोना हिसाब चुक में शेठियों के होश क्षेत्र है जब चोर थे बुद्धा भरा क्या रे किनारे छापशे भागवत कहे छे आ एक परम पुरुष ने पकड़ी ले तो बीजा कोई ने पकड़वानी जरूर नथी। परीक्षित राजा ने सुखदेव जी कथा संभळावे छे कि राजा आ एज परम पुरुष छे जेमा बधुई ज वस्तु आवी जाय छे। त्यारे राजा परीक्षित प्रश्न पूछे छे महाराज तमे मने आ पुरुष नी वात तो करी पण हवे मारे ए जाणवुं छे महाराज के आ सृष्टि ने कोणे बनावी आ सृष्टि केवी रीते बनी आ सृष्टि नो घडनारो कोण छे अने ए मारे जाणवुं छे। राजा तने ए पण बतावुं आ सृष्टि ने कोणे घडी छे પણ એ પહેલા એક નામ તને આપું છે મારે સુખદેવજી કહે છે જેનું નામ ઓમકાર છે ઓમકાર એક સતનામ મારે તને ઓમકાર આપવો છે અને એનું તો દિવસમાં 10-10 વખત ધ્યાન કરજે તારું ચિત્ત ઠેકાણે આવી જશે એટલું નહીં તારા મનના આવેગ ટળી જશે મંત્ર આપ્યો છે રાજા એ જ મંત્રનું तू ध्यान कर जे ओमकार मंगलम गुरु मंगलम गुरु पाद ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम पाद केवलम
दीक्षित महाराज सुखदेव की ओंकार मुदाना राजा अगला सत्र में ध्यान लगा विना ओंकार ने एक ही बार रचजे एक ही बार आनु मनन करजे चिंतन करजे अने आ कथा ने सांभळजे तारू कल्याण चौक्कस थशे। केवी रीते ध्यान करवानो राजा ने आखी वात करी छे जो तमे पृथ्वी नी उत्पत्ति बतावे छे पहला आ पिंड नी उत्पत्ति अने आ पिंड मां केवी रीते भगवान नु भजन करवू एनी वात सुखदेव जी राजा ने करे छे। राजा एक शब्द ने ते पकड़ियो होय ने तो ई शब्द ने पकड़ी राय वारंवार नाम बदलवानी जरूर नथी। 2800 फूट नो कूवो खोदवो छे पण 25-25 फूट ना 10 खोदो तो एकई मां पाणी ना आवे એમ એક નામ આપણે લઈએ તો જે લેતા હોય કેવલ્ય નિષ્ઠા કોને કહેવાય એક નામ આપણે જે ઓમ નમઃ શિવાય જય ચામુંડા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ જે નામ આપણને આવડી ગયું છે જે નામ આપણને કોઠે પડી ગયું છે એ નામમાં જ આપણને ભગવાન મળશે એમાં નામ બદલાવવાની જરૂર નથી। કારણ કે વલ્ભાચાર્ય તો એમ કહે છે આ કક્કાના અક્ષરનો પહેલો અક્ષર તો પરમાત્મા જ થાય છે બીજો એનો જે અર્થ થતો હોય કારણ કે ક બોલો તો એ પાછળ અ આવે ખ બોલો તો એ પાછળ અ તો આવે એટલા માટે ભગવાન ગીતામાં કહે છે અર્જુન અક્ષરોમાં હું અકાર છું અકાર છે એ જ મારું નામ છે અને આ ઓમ તો એવો છે મંત્ર કે આ બ્રહ્માંડમાંથી જ્યારે સૃષ્ટિ એક લીપડી હશે ત્યારે જે પહેલો વહેલો નાદ સંભળાણો હશે એ જ કદાચ ઓમકાર હશે। એટલે તમે જો દરેક ધર્મમાં તમે જો અ ને મ તો આવે કોઈ ધર્મમાં ઓમ આવે તો કોઈ ધર્મમાં આમીન આવે પણ અ ને મ તો આવવું જ પડે કેમ કે એ જ નાદ છે આ આ નાદને તમે બદલાવી શકો એમ છો જ નહીં ને એટલા માટે તો ઓમ મંત્ર આપ્યો રાજા આગના ચક્રમાં ધ્યાન લગાવી દે અને ત્યાં એને ભજ ત્યાં ધ્યાન ન લાગે તો નાકની અણી ઉપર ધ્યાન લગાવી નાસાગ્ર ધ્યાન કર અને ત્યાં એ મંત્રને એક ધારો રટ તારો શ્વાસ આવે છે જાય છે એ જોયા કર અને શ્વાસ એકલો જાય એકલો આવે તો કઈ કામનો નથી એટલે શ્વાસની આરે હરિ નામનું મોતી પરોવી દે। એટલા માટે તમે જુઓ હનુમાનને જ્યારે લંકામાં મોકલ્યા ત્યારે હનુમાનજી એકલાય જઈ કેમ હતા પણ એના મોઢામાં રામ નામની મુદ્રિકા મૂકી શું કામ મૂકી કારણ કે હનુમાન પ્રાણ છે એકલો આવે જાય તો આમાં શક્તિ મળે નહીં માં જગદંબા આપણા શરીરમાં જ બેઠી છે પણ એને ગોતવી તો ખરી એટલે મળે નહીં એટલા માટે પ્રાણને મોકલ્યો રામે પણ કીધું એકલો નહીં તારા મોઢામાં રામ નામની મુદ્રિકા મૂકીને જા એટલા માટે હનુમાનને સીતા જડી ઉંદેડો સદાય માટે ઉદ્યમશીલ હોય કોઈ દી આપણા બેડરૂમ માં આવીને ઉંદેડો હુઈ ગયો એમ સાંભળ્યું કે કલાક ની ઓમ ખેંચી દીધી એવા શ્વાસ ની ઉપર જો ગણપતિ રૂપી ઓમકાર બેસી જાય ગણપતિ દાતા સંતો એ કીધું એમ નહી આની આ વાત આપણો વેદ કહે છે આપણો ઉપનિષદકાર કહે છે તો મૂલાધાર સ્તુતો નિત્યમ ત્વમ વાયુસ્ત્વમ ઇન્દ્રસ્ત્વમ અગ્નિસ્ત્વમ ચંદ્રમાસ્ત્વમ બ્રહ્મ ભૂર્ભુવસ્ત્વમ અરો ગણપતિ અથર્વશીષ તમે વાંચો તો ગણપતિ માટે કહેવાય નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસિ ત્વમેવ કેવલમ હર્તાસિ ત્વમ સાક્ષાત આત્માસિ નિત્યમ રૂતમ વચમી સત્યમ વચમી અવત્વામ અવવક્તારમ અવશ્રોતારમ અવદાતારમ અવધાતારમ અવાનચાનમ અવશિષ્યમ અવપશ્માતાત અવપુરસ્તાત અવઉત્તરાતાત અવચોર્ધ્વાતાત અવસર્વતો સ્વામ પાહિ પાહિ સમંતાત ત્વમ વાંગ્મયસ્ત્વમ ચિન્મયસ્ત્વમ આનંદસ્ત્વમ બ્રહ્મમયમ ત્વમ સચ્ચિદાનંદિત્યોમી ત્વમ ભૌમિ રાપો નીલો નભ ત્વમ ચત્વારિ વાક્પદાનિ ત્વમ ગુણત્રયાદિત ત્વમ અવસ્થાત્રયાદિત આ તો ઉપનિષદ કહે આ ગણપતિ મૂલાધાર સ્થિતો નિત્યમ એટલે
એટલા માટે આપણો ભગત આપણો સંત કહેવાય. મૂળ મહેલમાં વસે ગુણેશ ગુરુ ગમ સે ગમ પાતા ગુણપતિ દાતા મેરે દાતા ગુણપતિ દાતા. આ મૂળ મહેલ બીજો કોઈ નથી, આપણું મૂળાધાર ચક્ર છે ત્યાં મા ભવાની ને એનો દીકરો ઓમકાર રૂપ ગણપતિ રહે. શ્વાસ ની સાથે ઓમકાર ને પરોવી જાપ કરશું તો એ ભીતર માં પડેલા ઓમ ને જગાડશે, પછી ભગવાન આપણું નામ લે. આપણે બેઠું બેઠું સાંભળવાનું છે, પછી એ ઓમકાર જાગશે કે જે અનાહત હશે, જે કોઈ વસ્તુ ઘસીને અવાજ નહીં આવ્યો હોય પણ જે એની મેળે મેળે અવાજ આવશે. એટલા માટે ઓમકાર નું દાન આપ્યું અને કહે છે નાસાગ્ર ધ્યાન કર. તમે જુઓ આ ભાગવત ની બધી વાતો છે, આની આ વાતો આપણા દેહાણ ભક્તો એ એવી રીતે કરી કે આપણને ઘડીકમાં ગળે ઉતરી જાય અને આપણને એનો ભાર ન લાગે. હું જો અહીંયા એટલા સંસ્કૃતના મંત્ર બોલું અને પછી આ બધી વાતો કરું તો તમને કેટલો ભાર લાગે, મને લાગે ને તમને લાગે. પણ દાસી જીવન ભીમ સાહેબ ને એક પત્ર લખે છે. એક વાર સંઘ આવ્યો ને જાત્રા એ જતો હતો, હવે ગુરુ ઉપદેશ લઈ લીધા પછી જાત્રા એ ગુરુ ને પૂછ્યા સિવાય તો જવાય નહીં, એટલે એને પત્ર લખ્યો. મમડું મનડું નો માને મમતાળું, ગુરુજી મારું દિલડું નો માને દુર્જાળું. અને એક કલ્યાણદાસ નામના સાધુ ને આપ્યો એ પત્ર, જાઓ તમે ભીમ સાહેબ ને આપો, ભીમ સાહેબ જે જવાબ આપે એ પછી મને માન્ય છે. એટલે પેલા તો કલ્યાણદાસે એને ઠપકો આપ્યો, ગુરુએ તને શબ્દ આપી દીધો, હવે ધોળાધોળી મૂકી દે ને, હવે એ શબ્દ નું રટણ કરીને. હો ની વાતો તમે સાંભળી તો એ રહ્યા એવા ને એવા, ગુરુ રે કર્યા પણ તમને ગમ નથી, ગરજ નથી અને ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. હે જીવન, ભીમ સાહેબ કે એની પહેલા તને હું ઠપકો આપું છું, પણ એ જે જવાબ ભીમ સાહેબે મોકલ્યો છે. આપણી રામગીરીનો જે સૂર હતો અવારના પોરમાં આપણે જે ગાતા, એ જીવાલા જીવાણા જીવને જા રાખે વાગે અનહદનો. એ જીવન તારે જીવને ક્યાં રાખવાનું, જે અનહદ પૂર વાગે, જે આજ્ઞા ચક્રમાં તારું જ્યોત તને દેખાય છે. જળહલ જો સરસ્વતી જીવન તરભેણી તરભેણી ને ઘાટે ત્યાં સુખમન સુરતા રાખી અને વળગી રહીએ ની વાટે. આજ્ઞા ચક્રમાં તારા ધ્યાનને સ્થિર કરી દે, ત્યાં ના આવડે તો જો ભાગવત કહે છે એ જ વાત ભીમ સાહેબ કહે. અનિવાલા આરે અગર માથે એક છે મેરો ત્યાગ તો રામ પરમાત્મા મળશે. સગુણ સાકાર નું ધ્યાન આવડે તો કર,
ઉપદેશ આપ્યો અને પછી રાજાએ પૂછ્યું, મહારાજ મને નાનામાં નાની ઝીણામાં ઝીણી કેડીએ ચડાવો હવે, કારણ કે મારે એ જાણવું છે કે આ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ પૃથ્વીની ઉત્પત્તિ કોણે કરી. સુખદેવજી કહે છે, રાજા આજ પ્રશ્ન એકવાર મહારાજ વિદુરજીએ મૈત્રી ઋષિને પૂછેલો હતો. એ મૈત્રી ઋષિએ જે કઈ જવાબ આપ્યો એ હું તને સીધે સીધો મૈત્રીનો જવાબ આપું છું. વળી નવો પ્રશ્ન થયો, મહારાજ વિદુર અને મૈત્રી મળ્યા ક્યાં? કહે છે, વિદુરજી છે એ દાસી પુત્ર છે. એકવાર દુર્યોધને એને દાસી પુત્ર કહીને મેણું માર્યું અને મહાભારતના યુદ્ધમાં વિદુરે ભાગ ન લીધો. તીર્થયાત્રાએ નીકળ્યા, ઘણા વર્ષો સુધી તીર્થયાત્રા કરી. એકવાર એને જમનાના ઘાટ ઉપર મહારાજ ઉદ્ધવ મળ્યા. કહે છે, મહારાજ ઉદ્ધવ તો મને ખબર છે, પણ ઉદ્ધવ એને શું કામ મળ્યા? કહે છે, તું જો બે ભક્ત છે, બે નીતિવાન છે. કૃષ્ણને જીવતે જીવત ઓળખવા વાળા બે ત્રણ મહાપુરુષો છે, એમાં એક વિદુર છે, એક અર્જુન છે, એક ઉદ્ધવ છે. આ બે જ્ઞાની છે, જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી વાત, અને ગદ્ધે છે, ગદ્ધા મિલે તો કરે લાતમ લાત. પુનિત મહારાજે કહ્યું છે એમ, જ્ઞાની થી જ્ઞાની મળે આ જમનાના કિનારા ઉપર. ખબર પૂછ્યા વિદુરજીએ, મહારાજ શું થયું મહાભારતનું યુદ્ધ? કહે છે, પછી તો યાદવા સ્થળી થઈ કૌરવોનો અંત આવ્યો, યાદવ કુમારો પણ મદોન્મત્ત બન્યા, ઋષિનો શ્રાપ મળ્યો અને કૃષ્ણ પોતાની લીલા હંકેલીને સ્વધામ ગમન કરી ગયા છે. એ ઉદ્ધવે જ્યાં વાત કરીને વિદુર રડી પડ્યા છે, મહારાજ મને કીધું નહીં કનૈયાએ, મેં એટલો એને પૂજ્યો, મેં એટલો એને ગાયો, મેં એટલો એને સાંભળ્યો, પણ છતાંય મને ન કીધું, મારી રજા લીધા વગરનો નીકળી ગયો. એ ભલે ને નીકળી ગયો વિદુર કહે છે, પણ મેં હજી એને રજા નથી આપી, અને હું રજા નો આપું ત્યાં સુધી એની તાકાત નથી મારા હૃદયમાંથી નીકળીને ક્યાંય જાય. બાઈ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહી, પણ હૃદય છુડા કે જાવ ને તો મરદ બખાનું તોરી. જો તું મારું હૃદય છોડાવીને જાને કનૈયા, તો તને મરદ નો દીકરો કહું, પણ ઈ તારામાં તાકાત નથી. નાના વિદુર, ઉદ્ધવ કહે છે, જતી વખતે તને બહુ યાદ કરતો. કહે છે, મારે વિદુર ને એકવાર મળવું છે, પણ તીર્થ યાત્રા એ છે, અને મને એમ કીધું વિદુર. ઉદ્ધવ કહે છે કે વિદુર મળે ને તને, તો એને કહેજે કે મૈત્રી ઋષિની પાસે જાય, કારણ કે મેં એને ભાગવત ભણાવ્યું છે, અને વિદુર ને કહેજે ત્યાં જઈને પ્રશ્ન પૂછે તો ત્યાંથી એને જવાબ મળશે. વિદુર માટે ભલામણ કરતા ગયો છે કૃષ્ણ એમ તો કહે છે. હા, અને વિદુરની આંખમાંથી ગંગા અને જમના વહ્યા છે. લાલા કઈ વાંધો નહીં, તું નીકળ્યો, પણ તે તારા ભગતનો કેટલો વિચાર કર્યો. મને મહારાજ મૈત્રીના દર્શન થશે અને મને તારી વિદ્યાનું, તારા વાંગ્મય રૂપનું જ્ઞાન થશે. મહારાજ હવે મારે વાર લગાડવી નથી, હવે તો હરિ તું મારાથી વિખૂટો પડ્યો, તો તારું વાણીમય રૂપને મારે પામી લેવું છે. અને ઉદ્ધવ અને વિદુર યમુનાના તટ ઉપર બે હરિભક્ત મળ્યા, પણ ચાર મિલે 64 ખીલે અને 20 રહે કરજોડ. ચાર મળ્યા, ચાર આંખો ભેગી થઈ ને, ત્યાં તો 64 ખીલે, 32 દાંત આના, 32 દાંત ઓલાના, 64 દાંત ખીલ્યા અને 20 રહે કરજોડ. 10 આંગળીઓ આની, 10 આંગળીઓ પહેલાની, હામી હામી જોડાણી, અને હરિજન સે હરિજન મિલે ત્યાં તો નાચે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા વિદુરના, 3.5 કરોડ રૂવાડા ઉદ્ધવના. આજે નાચે છે, હવે વાર લગાડવી નથી, તને મૈત્રીની પાસે જવાનું કીધું છે અને મને ઉદ્ધવ ગીતાનું જ્ઞાન આપીને ભજન કરવાનું કીધું છે, હવે આપણે બેને વાર લગાડવી નથી. એ નીકળ્યા છે ભારે હૃદય. હરિ વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે અમને, હરિ વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે અમને, વાલા વિના વણલા નો વાય રે, ઓ ધવરાય રે અમને, વાલા વિના વાસળી નો વાય રે, ઓ ધવરાય રે અમને, પ્રભુ વિના બદલા નો મંડાય રે, ઓ ધવરાય રે અમને, કાંઠે ગંગા વાલા ઓલે કાંઠ જમુના, કાંઠે ગંગા વાલા ઓલે કાંઠ જમુના,
काठे गंगा ने बोले काठे जमुना विवेक नहीं यमराज तो दासी ना दीकरो थी जाए एटला माटे विदुर आव्यो सीधा मैत्री ना आश्रम में विदुर जी गया है त्या प्रश्न पूछा महाराज आ सृष्टि की उत्पत्ति केवी रीते थई ए मने बताओ अने त्यारे बतावे छे सांभळ विदुर आ बाजू सुखदेव जी राजा परीक्षित ने बतावे छे के पहला कोई नहोतो पहला भगवान एक ज हतो एने मन थयो आ एक माथी अनेक बनवानो नरसिंह मेहतो कहे छे विविध रचना करी अनेक रस लेवाने शिव थकी जीव थयो ए ज आशय अनेक रस लेवा छे एटले अनेक रचना रचना करी छे पोतानी माया प्रगट करी जोग माया प्रगट करी पहला वेला ए माया माथी मूल तत्व प्रगट कर्यु महत तत्व प्रगट कर्यु छे ए ज महत तत्व माथी भगवाने दृष्टि करी महत तत्व विकृत बन्यु ने एमांथी त्रण प्रकारना भगवाने अहंकार बनाव्या छे ए ज अहंकार माथी आकाश बन्यु अने आकाश माथी स्पर्श तन मात्रा અને એમાંથી વાયુનું નિર્માણ થયું છે વાયુમાંથી તેજ બન્યું તેજમાંથી જળ બન્યું અને જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે આ જ પૃથ્વી બનાવી ભગવાને એની ઉપર જીવને હરતા ફરતા કર્યા બ્રહ્માને પોતાના નાભિકમળમાંથી ઉત્પન્ન કર્યા પણ બ્રહ્માને કાંઈ ખબર નથી મારે શું કરવું અને શું ન કરવું ત્યારે બ્રહ્માને બે શબ્દ સંભળાણા એક ત અને બીજો પ એટલે બ્રહ્માએ તપ કર્યું ને એના પરિણામે આ 14 ભુવનને કેમ બનાવવા એનું ચિત્ર એની સામે સ્પષ્ટ થયું અને બ્રહ્માએ આ 14 ભુવનની અને 14 લોકની રચના કરી છે એમાં અતલ વિતલ પાતાલ સુતલ રસાતલ મહાતલ તલાતલ અને 10 પ્રકારની સૃષ્ટિઓ બનાવી છે એમાં એક અહંકારની સૃષ્ટિ એક ભૂત સર્ગની સૃષ્ટિ એક ઇન્દ્રિયાદિ દેવોની સૃષ્ટિ એક અવિદ્યાની એક વનસ્પતિની એક મનુષ્યની એક કૌમાર સર્ગ આદિ 10 સૃષ્ટિઓ ભગવાને બનાવી છે બ્રહ્માએ અને એવી રીતે બધું સેટિંગ કરી દીધું છે કે હવે આમાં કાંઈ ફરે એમ નથી કેવી રીતે કર્યું છે તમે જુઓ ભગત બાપુ લખે છે પણ યાભના થાંભલા રોજ ઉભા રહે વાયુ નો વીંજણો રોજ હાલે અને ઉદય ને અસ્ત ના દોરડા ઉભરે નટ બની રોજ રવિરાજ માલે પણ ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્ય ને હાથ યાવે અને કર્મવાદી બધા કર્મ કરતા રહે જે હને ઊંઘવું કેમ ભાવે આખું એવી રીતે બનાવ્યું ધ્રુવ ડોસી બની રોજ બેઠો રહે ગોળ ગોટા ધણી રમત માંડી એ તાર લાયે હને રોજ યાટા ફરે જો નથી બેસતા ખેલ છાંડી ક્ષીણ બનતા પૂર્ણ બનતા નથી હર્ષ કરતા નથી ક્ષીણ બનતા ન સંતાય જાતા અને જો ભય ગતિ માં કર્મ કરતા રહે ચંદ્ર કદી નથી સૂઈ જાતો સમયરેખા તમે જુઓ
પણ ભાગવત પૂરેપૂરું સાંભળું. એક તો આ ચાર કલાક, એમાં એક ટાઈમ સાત કલાકે અમે કથા પૂરી નથી કરી શકતા, અને એમાં તમને વિમાન લઈને ભાગવત ઉપરથી ઉડાડવાના અને બધા સ્ટેશન બતાવવાના, એટલે અગાસીમાં ઘોડા દોડવા જેવું છે. હા, પણ કૃષ્ણ પક્ષ છે અંધાર્યું, જેને આપણે કહીએ છીએ, એને પિતૃઓની રાત્રિ કીધી, અજવાળ્યું છે એને પિતૃઓનો દિવસ કીધો, દક્ષિણાયન છે એને દેવોની રાત્રિ કીધી, ઉત્તરાયણ છે એને દેવોનો દિવસ કીધો. બરાબર સાંભળજો, માનવનું એક વર્ષ પૂરું થાય ત્યારે દેવોનો એક દિવસ થાય, એટલે માનવના 365 વર્ષ પૂરા થાય ત્યારે દેવનું એક વર્ષ પૂરું થાય. સાંભળજો, આવા દેવોના એક વર્ષને એક દિવ્ય વર્ષ કહેવાય, આવા 4800 દિવ્ય વર્ષ ભેગા કરો ત્યારે એક સત્ય યુગ પૂરો થાય, આવા 3600 દિવ્ય વર્ષ ભેગા કરો ત્યારે એક ત્રેતા પૂરો થાય, આવા 2400 દિવ્ય વર્ષ ભેગા કરો ત્યારે એક દ્વાપર પૂરો થાય, અને આવા 1200 દિવ્ય વર્ષ ભેગા કરો ને ત્યારે એક કળિયુગ પૂરો થાય. આ ચાર યુગની ચતુર્યુગી, ચાર યુગ પૂરા થાય ત્યારે ચતુર્યુગી બને, એ બ્રહ્માજીનો એક દિવસ ગણાય. એવડી બ્રહ્માની રાત્રિ, એટલો પ્રલય કાળ ત્યારે સૃષ્ટિમાં કોઈ ન હોય. આ ચાર યુગમાં અનેક મનુઓ બદલે, અને એક મનુ છે એના યુગને મનવંતર કહેવામાં આવે એમ કહ્યું છે. એક કલ્પ એટલે 1000 ચતુર્યુગી, એમાં 14 પ્રકારના તો મનુ બદલી જાય. આવો બ્રહ્માનો દિવસ સમજો, અવડી જ બ્રહ્માની રાત્રિ. આપણા 365 વર્ષ ત્યારે દેવોનું એક વર્ષ, આવા ચતુર્યુગી 1200 2400 3600 4800 દિવ્ય વર્ષ ભેગા કરો, એટલે આપણે ગુણ્યા 365 કરવાનું, ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. એવડી જ બ્રહ્માની રાત્રિ, અને બ્રહ્મા રાત્રિના શયન કરે, આ એક દિન એક રાત પૂરી થઈ, આવું બ્રહ્માનું હો વરહનું આયુષ્ય કેવડો સમય થયો. અને ત્યારે બ્રહ્મા છે એ નારાયણમાં ભળે, એ નારાયણનો માત્ર આંખનો પલકારો થાય, નિમેષ થાય માત્ર, એવું ભાગવત લખ્યું. બે પરાર્થ સુધી બ્રહ્માનું આયુષ્ય ચાલે, અને એ માત્ર નારાયણની આંખનો પલકારો થાય. આવી રીતે સૃષ્ટિની વાત કરી કે આવી રીતે સૃષ્ટિ બની. પણ હે રાજા, સૃષ્ટિ બની તો ખરી, પણ પછી શું થયું સાંભળ. એ જ સૃષ્ટિને એક વરાહ, એક હિરણાક્ષ નામનો અસુર છે, એ પોતાની દાઢમાં દબાવી અને લઈ ગયો છે રસાતલમાં. કહે છે, મહારાજ, હજી સૃષ્ટિ ઉત્પત્તિ થઈ છે ત્યાં હિરણાક્ષ ક્યાંથી આવ્યો? હજી કોઈ જીવ રમતો મૂક્યો નથી, હજી મનુ અને શત્રુપાની વાત આવી નથી, ત્યાં સીધે સીધો હિરણાક્ષ ક્યાંથી આવ્યો? કહે છે, સમજાવું. હિરણાક્ષ છે એની મારે તને 3 જન્મની કથા કહેવી પડે. હિરણાક્ષ બીજો કોઈ નથી, પણ એક સમયે ભગવાન વિષ્ણુનો દ્વારપાળ હતા બે. એનું એકનું નામ છે જય અને બીજાનું નામ વિજય હતું. એકવાર સંકાદિક ઋષિઓ બ્રહ્મા ભગવાન નારાયણના દર્શન કરવા માટે 6 ડેલી વટાવીને 7મી ડેલીએ ગયા, અને આ બે દ્વારપાળો એને અટકાવ્યા. જો આમનમ સીધું ભગવાનના દર્શન કરવા જઈ શકાતું હોય તો અમને અહીંયા શું કામ ઉભા રાખ્યા? એ કયો કહે છે, તમે અહીંયા ઉભા છો પણ તમારામાં વિવેક નથી. સંકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો કે ભગવાનના દ્વારમાં કોઈ દી એના ભક્તનો વિરોધ ન થાય, તમે અમને અટકાવ્યા એટલે જાઓ, તમે હવે રાક્ષસ બની જાઓ. અને એ જય વિજય 3 અવતાર ધારણ કર્યા. ભગવાને સમજાવ્યા કે તમારે જો 3 જ અવતારમાં પાછો મને મેળવવો હોય તો મને વેર ભાવે ભજો, એટલે મને સદાય યાદ કરતા રહેશો. આપણા દુશ્મનને આપણે ન ભૂલીએ, ભગવાનને ભૂલી જાય, એટલે તમારો ભાવ બદલાવો તો ઝડપ થાય. આમાંથી આપણે એવો કઈ પ્રેરણા લેવાની નથી, એને ભગવાને કીધું તો આપણને નથી કીધું. એટલા માટે એક જન્મમાં આ બે જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા જન્મમાં આ જ બે અસુરો, આ જ બે દ્વારપાળો છે એ રાવણ અને કુંભકર્ણ થયા, અને ત્રીજા જન્મમાં આ જ બે જય વિજય છે એ શિશુપાલ અને દંતવક્ત્ર થયા છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ આ રીતે આવ્યા છે ધરતી ઉપર. એ કોઈ મૈથુની સૃષ્ટિથી ઉત્પન્ન થયેલા જીવ નથી, એ ભગવાનના દ્વારપાળો છે. ક્યાંથી ઉત્પન્ન થયા? તો કહે છે, ભગવાન બ્રહ્માના માનસ પુત્ર છે, એમાંથી એક ઋષિનું નામ કશ્યપ છે, એને બે પત્નીઓ છે, એકનું નામ દીતિ છે અને બીજીનું નામ અદિતિ છે. એમાં અદિતિ છે એ બે પણ જોતી નથી, પણ દીતિ બે પણ જોવે છે.
એટલા માટે એકવાર કશ્યપજી સાંજના સમયે ખીરની આહુતિ યજ્ઞમાં આપે છે અને ત્યારે દીતિ એની પાસે કામમાં મોહિત થઈને આવે છે કે મહારાજ તમે મારી આરે સંસાર ભોગવો. કશ્યપ કહે છે દેવી આ તો પૂજાનો સમય છે, આ તો ભજન કરવાનો સમય છે, સંધ્યાનો સમય છે, ઘોર સમય છે. ગામડામાં તમે જો ગરડા સુવાઈ ન દે છોકરાઓને કે અત્યારે ઝાલર થાય છે, અત્યારે આરતી થાય, અત્યારે સુવાઈ નહીં, આવો સમય છે અને અત્યારે તારે સંસાર ભોગવવો છે. પણ દીતિ માની નહીં અને એટલે કશ્યપજી એ સંસાર તો ભોગવ્યો પણ શ્રાપ આપ્યો છે કે જા દીતિ તારી કુખેથી એવા બે સંતાનો થશે તારું જગતમાં નામ બોલશે ઉજાળશે નહીં. હે અમંગલ ચંડી તને હું શ્રાપ આપું છું. પણ જયારે બહુ દીતિ કરગરી છે ત્યારે કહેશે કે તારા દીકરાને ઘેરે એક દીકરો એવો થશે કે જે તારું આખા જગતમાં નામ પાછું અમર કરી દેશે. એ જ પછી હિરણાક્ષનો દીકરો પ્રહલાદ થયો છે. આવી રીતે આ હિરણાક્ષ આવ્યો છે અને એ જ હિરણાક્ષ પોતાની દાઢમાં પૃથ્વીને દબાવીને રસાતલમાં ગયો છે. બ્રહ્માજીને એની ઉપર સૃષ્ટિ તો વિકસાવવી છે પણ ધરતી હોય તો વિકસાવે શેની ઉપર વિકસાવવી? એટલા માટે બ્રહ્માજી ઉભા ઉભા ભગવાનનું નારાયણનું ધ્યાન કરે છે અને એ જ સમયે બરાબર બ્રહ્માના નાકમાંથી બરાબર કથાને સાંભળ્યું એક નાનું એવું વરાહ શિશુ નીકળે, એક નાનું એવું, અને જોત જોતામાં એ શિશુ વિકરાળ રૂપ ધારણ કરીને ગર્જના કરવા લાગે છે. બ્રહ્માની નજર ભોગતી નથી. ઓહો પાતાલ શીશ અજધામાં અને જોઈ લીધું બરાબર ના કોણ છે અને વરાહ નારાયણ બની ત્યારે હાથ ઉપર્યો અને બ્રહ્માને બે હાથ જોડાઈ ગયા. હે નારાયણ જુદા જુદા રૂપે મને મળે છે પણ આ મને સમજાતું નથી કે આ તું મારી સામે આવું વરાહનું રૂપ ધારણ કરીને શું કામ આવ્યો? નાગમાંથી શું કામ પ્રગટ થયો? પણ મને ને તમને વાત કરતા વાત લાગે એ દેવોના વિમાનો એ હકડે છત આકાશ મંડળમાં ભીડ જમાવી અને પુષ્પની વૃષ્ટિ કરીને વરાહના આગમનને વધાવી દીધું. આ બાજુ વરાહ નારાયણે વાત કરવામાં વાર વધાર વાર લગાવી નહીં, સીધો પ્રલયના જળમાં પ્રવેશ કરીને રસાતળમાં પહોંચ્યા. હિરણાક્ષને પડકાર ફેંકીને બોલાવ્યો છે કે તારી દાઢ ઉપર પૃથ્વીને દબાવીને બેઠો છો, આવી જા યુદ્ધ કરવા માટે. પછી તો હિરણાક્ષ આવ્યો, મારો સાપોના કોલાહલ થયા પણ ઓછળે બાણ જેમ નાગ આસમાનમાં નદર દર વાતથી શીશ ઉઠે પછી ફેલાણા રક્ત જળ નદી જળ ફેલી આ બાપના આંખના કંઈક તૂટે. ભયંકર યુદ્ધ થયો, મારો બાપોના કોલાહલ થયા. ભગવાન એક મુષ્ટિકાનો પ્રહાર કરી સુદર્શન ચક્ર ચડાવી અને હિરણાક્ષ માર્યો, પૃથ્વીને પોતાની દાઢ ઉપર લઈ અને ભગવાન વરાહ નારાયણ થઈને બહાર નીકળ્યા. આખા જગતે વરાહના આ પરાક્રમને પુષ્પથી વધાવ્યું. બોલિયે વરાહ નારાયણ ભગવાન કી. આપણે પણ બ્રહ્મા વરાહના આ આગમનને વધાવીએ પછી સમજીએ કે આ વરાહ શું છે, આપણા જીવનને ક્યાં સ્પર્શે છે, આ કોણ છે વરાહ? જોડાઈએ દેવતાઓ ઉત્સવમાં જોડાણા, પૃથ્વીને પોતાની મૂળ જગ્યાએ સ્થાપિત કરી કેવી રીતે આ વરાહ આવ્યો છે. વરાહને યજ્ઞ સ્વરૂપ માનવામાં આવે. યજ્ઞ સ્વરૂપ નાથ કી જય હો વરાહ કી. 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 પૃથ્વી ઉદ્ધાર કિયો જય હો વરાહ કી. ब्रह्मा से प्रकट हुए जय हो वराह की.
अनेक वार सांभळ्यु के पृथ्वी नो उद्धार करे छे, पण खरेखर आपणा जीवन ने क्यां स्पर्शे छे? वरा बराबर समझिए तो समझाशे के जेवी रीते ब्रह्माना नाकमांथी प्रगट थाय छे, एवी रीते आपणा नाकमांथी पण कंईक प्रगट थाय छे। શું પ્રગટ થાય છે? કહે છે આપણા નાકમાંથી શ્વાસ પ્રગટ થાય છે, પણ એ શ્વાસ 24 કલાકમાં ગણો ને તો 21,600 વખત આવ જા કરે છે। ગંગા સતી પાનભાઈ ને કહે છે પાનભાઈ अचानक अंधागा थई जास। 21,600 વખત તારો કાળ ચાલે, પ્રાણ છે એને તું પ્રાણ બનાવી શકે, નહીતર કાળ છે। જોત રે જોતા માં દિવસ વિચારે જશે મેરે, જોત રે જોતા માં हजार छ सौ ने कार खासे, 21,600 ने कार खासे। पहला आपने नाना धोरण में भणता था त्यारे एक वार्ता आवती, एक कागड़ो उड़तो उड़तो जतो होय, एक कूंजो जोई जाए, एमा पानी होय पण पानी बहु ऊंडू होय, कागड़ा थी पानी अंबाई नहीं पण कागड़ो चतुर होय, એટલે એક એક પથ્થર લઈ અને કુંજામાં નાખો, પાણી ઊંચું આવે પી અને ઉડી જાય છે। એવી રીતે આ જીવન આપણને મળ્યું છે, આ કુબુદ્ધિના કાગડા એટલે મારો શબ્દની ગોળી, આ કુબુદ્ધિનો કાગડો જ છે। કુબુદ્ધિનો કાગડો આપણાય મગજમાં ચાંચ મારી ગયો છે। જીવન જળ બહુ ઊંડા છે, શક્તિ ક્યાંય ઊંડે પડી છે, પણ એક એક જો વીજળીનો ચમકારાની જેમ શ્વાસ થાય છે એમાં એક એક હરિનામનું મોતી પધરાવતા જાય, પથ્થર નહીં મોતી, હરિનામનું મોતી જો આ કુંજામાં પધરાવતા જાય તો જળ ઊંચું આવે, પીને ઉડી જવાની જરૂર છે સાહેબ। હમ પરદેશી પંછી મુસાફિર આયે હે સહેલાણી, રેવું તમારી નગરીમાં રામ, જબલગ હે દાના પાણી, જ્યાં સુધી આપણા દાણાને પાણી લખ્યા છે ત્યાં સુધી આ નગરમાં રહેવું છે, પણ આ પાણી પી અને ઉડી જવાનું છે। એમ વરાહ આપણાય નાકમાંથી પ્રગટ થઈ શકે, પણ ક્યારે? જો આપણે શ્વાસની સાથે હરિનામ જપીએ તો, અને એ વરાહ પ્રગટ થયા પછી અંદર ભીતરમાં એવડો મોટો બને, નામ તો હાવ નાનું એવું હોય પણ જેટલું જપાય ને એટલું મોટું બને છે, જેટલું જપાય એટલું નામ મોટું બને ભીતરમાં, અને એ જ નામ આપણી ભીતરમાં જે શક્તિરૂપી પૃથ્વી જેવડી શક્તિ પડી છે એને ઉપાડીને બહાર લઈ આવે, એની મૂળ જગ્યાએ સ્થાપિત કરી દે, આપણને ન્યાલ કરી દે, એવું જ્યારે આપણા જીવનમાં થાય ને ત્યારે માનવાનું કે હવે સાચો વરાહ અવતાર થયો, બાકી કથામાં તો રોજ થાય, આવું થવું જોઈએ। પોતાના ને પોતાના દ્વારપાળોને સુકામ જઈ અને વિજયને સુકામ રાક્ષસો બનાવ્યા, એવો પ્રશ્ન પરીક્ષિતને થયો અને એનો જવાબ આપ્યો છે કે રાજા, દેવો તો ભગવાનની કૃપા વગર ક્યારેય દાનવને જીતી શક્યા નથી, અને જ્યારે બે પાત્ર દેવાના છે, એક દેવનું છે ને એક દાનવનું છે, તો પોતાના અંગત હોય ને એને નબળું પાત્ર દેવામાં વાંધો નહીં, એટલા માટે પોતાના અંગતને મૂક્યા છે। અહીંયા આસુરી શક્તિ છે એ ભગવાનની વિરોધી શક્તિ નથી, અસુરને પણ ભગવાને બનાવ્યા છે, અસુર ભગવાનના વિરોધી જ રાય નથી, પણ આ લીલાધરનું નાટક ભજવવું છે એટલે એમાં સહાયરૂપ થવા માટે અસુરો આવ્યા છે, આ નાટક નહીતર ભજવાય એમ નથી, એવી કથા કહી અને પછી વરાહ નારાયણને નમસ્કાર કર્યા। જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન, આ ભગવાન યજ્ઞ સ્વરૂપ છે, આપણી ભીતરમાં પ્રાણ અને અપાનનો યજ્ઞ ચાલે છે, એમાં આપણા દેહનું સમર્પણ કરીને આહુતિ આપવાની છે। આપણી ભીતરમાં યજ્ઞ ચાલે છે, પણ જો યજ્ઞ દેખાય, ભગવાન ગીતામાં કહે છે અર્જુનને, અર્જુન યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, આપણી ભીતરમાં જપ યજ્ઞ ચાલે છે, જો એ યજ્ઞ સમજાય તો વરાહ જન્મે છે। વરાહ નારાયણનું પ્રાગત્ય બતાવ્યું અને પછી મહારાજ પરીક્ષિત પ્રશ્ન પૂછે છે સુખદેવજીને, મહારાજ સુખદેવજી
प्रजा सुजेति भगवन् कंदर्भो ब्रह्मणो द्वितः सरस्वत्या तपस्तेपे सहस्त्राणा समाद्रशः। हे महाराज, मैं एवं सांभळ्युं छे कि भगवान नो वराह अवतार थयो, पछी भगवान नो एक बीजो अवतार सरस्वती नदीना किनारा उपर महाराज कंदर्प प्रजापति अने एनी पत्नी देवहूति ने त्यां थयो, एनी कथा मने संभळावो। एटले सुखदेव जी हवे एक कथा मां लई जाय छे। कोण छे? कंदर्प प्रजापति छे। तत्समाधियुक्तेन क्रियायोगेन कंदर्भ संप्रेदे हरिर्भक्त्या प्रपन्नं वरदान शुभम। भगवान नु तप करियो कंदर्व प्रजापतिये। कौन छे कंदर्व? कहे छे ब्रह्माना मानस पुत्र छे। ब्रह्माए अनेक पुत्र पोतानी मानसी सृष्टि थी बनावीन मुक्या, एमा एक कंदर्व प्रजापति छे। तप करियो, तमे जुओ भगवान ने याद कर्या, अने भगवान ने याद करीने भगवान प्रसन्न थया त्यारे शुं माग्युं? कंदर्प प्रजापतिए एम न माग्युं मने राज आप, एम न माग्युं मने पाट आप। एने शुं कीधुं खबर छे? मने हारी पत्नी आप। हा, आ आ दुर्लभ छे ने। हा, तो ज माग्युं होय ने। एटले माटे मार्कंड ऋषि लखे छे, तमे दुर्गा सप्तशती चंडी पाठ वाँचो ने तो एमां मार्कंड ऋषि बतावे छे। पत्नी मनोरमां देहि मनोवृत्तानुसारिणी तारिणी नुरद संसार सागरस्य कुलो। हे मां चामुंडा, हे जगदम्बा, मने एवी पत्नी आवी। केवी आवी? पत्नी मनोरमां देहि, जे मनोरमा होय मारा मन ने ओळखी सके, मनोवृत्तानुसारिणी मारी मन नी वृत्ति नु अनुसरण करी सके। तारिणीम दुर्ग संसार सागरस्य, आ संसार सागर तरवामा मने मदद करी सके। अने कुलोद्भव, मारा कुल नो उद्भव करी देवी पत्नी दे। एटले गया जन्म मा पत्नी होय ईज मळे एवं संतो कहे। हा, आ वक्ते नवू नो थाय एमा, કેમ કે ગયા વખતે આપણે એને હેરાન કર્યા હોય તો બદલો બાકી હોય એટલે ઈ જ આવું, એને જ આવવું પડે। અને એ આપણને હેરાન કર્યા હોય તો આપણે એને હેરાન કરવાના બાકી હોય તો આપણે ઈ જ રીતે ગોઠવાવું પડે। એટલે ગમે એ રીતે સેટિંગ તો હોય જ આમ, ઋણાનુબંધ જીવો છે એ ભેગા જ આવેલા હોય, પણ પત્ની છે એ તો જગદંબા છે, નારી એ તો શક્તિ છે। અહીંયા કંદર્પ ઋષિએ માગ્યું છે મને સારી પત્ની આપ, પત્ની સારી જ હોય છે એવું નથી, જગદંબાનું રૂપ છે, ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ હોય છે સ્ત્રી। પણ અહીંયા સીતાને નોતરું દેવા બનો, રામને નોતરું દેવા બનો ને કોઈ કૌશલ્યા ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માડું ન હોય ન્યા જેસલને જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય એને ઘેરે જન્મ થાય। કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ તો દેખાડવું છે ને, પણ એના માટે જશોદાની આંખ્યું જોઈએ સાહેબ, આમનમ દેખાય નહીં। એટલા માટે કીધું કે મને એવી પત્ની આપ તો મારે ઘેર ભગવાન આપ। ભગવાને તથાસ્તુ કીધું, કંદર્વ જાઓ તમારા આશ્રમ ઉપર અને ત્યાં હવારનો સૂરજ ઉગશે, સૂરજ નારાયણ કોર કાઢશે, ભલે ઉગ્યા ભાણ પણ ભાણ તમારા ભામણા મરણ જીણ લગ માણ રાગજે કસપ રાવું। અને ત્યારે મહારાજ મનુ અને શત્રુપા એ બે તમારે આશ્રમે હોનાનો રથ લઈને આવશે અને એની દીકરીને તમને અર્પણ કરશે, પણ તમે ના નહીં પાડતા, કારણ કે જો તમે એની દીકરી દેવહૂતિની હારે લગ્ન કરશો તો હું તમારે ઘેર અવતાર ધારણ કરીશ એનું તમને વચન આપું છું, કારણ કે દેવહૂતિ જેવી મને માં મળતી હોય, હરીને મળી નહીં માં તેથી પરમેહર પશુ થયો। પણ જાયો જશોદા તણો પછી કાન કહેવાનો કાગડા, હરીને જ્યારે માં મળતી નથી ને ત્યારે પશુનું રૂપ લઈને આવે છે, પણ એને યોગ્ય માં મળી જાય છે। અને તમે જોજો, માને માધ્યમ બનાવીને જ્યારે જ્યારે પરમાત્મા ધરતી ઉપર આવ્યો ત્યારે પૂજાણો છે, એટલો પશુના રૂપમાં પૂજાણો નથી। એટલે કીધું દેવહૂતિને લઈને આવે ને તો ના નહીં પાડતો। હવારનો સૂરજ નારાયણે કોર કાઢી મનુ મહારાજનો રથ આવીને ઉભો રહ્યો,
પણ કંદર્પ પ્રજાપતિએ પરીક્ષા લીધી છે કે દેવહૂતિ મને અનુકૂળ છે કે કેમ. એટલે ત્રણ આસન પાથર્યા. જો આસન ઉપર બેસી જાય તો પતિની સામે ઊંચા આસન ઉપર બેસાય નહીં એટલે તોય અપરાધ, અને આસન ન બેસે તો પતિ આપેલી વસ્તુનો અનાદર કર્યો કહેવાય તોય અપરાધ. શું કરશે દેવહૂતિ? અને ત્યારે મનુ અને શત્રુપા ઊંચા આસન ઉપર બેઠા, દેવહૂતિજી નીચે બેસી એક હાથ આસન ઉપર રાખ્યો, સમજાવી દીધું તારો આપેલી વસ્તુનો સ્વીકાર પણ છે અને તારી સામે ઊંચા આસન ઉપર બેસાય પણ નહીં. કંદર્પ પ્રજાપતિને થયું કે આ મને અનુકૂળ પત્ની છે, અને એટલા માટે કંદર્પ પ્રજાપતિએ એની સાથે લગ્ન કર્યા છે. વખત વીત્યો, દેવહૂતિએ પોતાનું આખું શરીર કંદર્પ પ્રજાપતિની સેવામાં વેડફી નાખ્યું. હાવ હાડકાને પાહળા દેખાવા માંડ્યા ત્યાં સુધી સેવા કરી. ભાગવતને લખવું પડ્યું કે કંદર્પ પ્રજાપતિએ વર્ષો સુધી તપ કર્યું અને જે સિદ્ધિ એને મળી એ જ સિદ્ધિઓ બધી દેવહૂતિને માત્ર કંદર્પની સેવા કરવાથી મળી ગઈ છે. ટાણે ટાણું હાંચવીને કંદર્પ પ્રજાપતિની સેવામાં દેવહૂતિ કરે છે એવી પત્ની મળી છે. અમારા લોક સાહિત્યકારો કહે છે કે આમ ઉભા હોય તો માથે કપડા હૂકવી દે એવી પત્નીની આ વાત નથી કે તડકો છે ઘડીક ઉભા રહે જો ઉકાઈ જાય એની આ વાત નથી. આ વાત એની છે કે જેના કોઠામાંથી આ સકલ બ્રહ્માંડનો માલિક પોતે અંદર રહી વિકસી અને આ જગતને પાવન કરે છે. બહુ વખત વીત્યો ને પછી એકવાર દેવહૂતિએ કંદર્પને કીધું કે મહારાજ તમે સંસાર ભોગવ્યો નથી, સંસાર નહીં ભોગવો તો પરમાત્મા કેવી રીતે આવશે, તમે સંસાર તો ભોગવો. અને ત્યારે કંદર્પ પ્રજાપતિએ એક દિવ્ય વિમાન તૈયાર કર્યું છે અને એ દિવ્ય વિમાનમાં બેસી અને ભોગ ભોગવ્યા. એને પરિણામે કંદર્પ અને દેવહૂતિને દીકરીઓ થઈ છે, નવ દીકરીઓ થઈ છે. જુદી જુદી દીકરીઓના નામ ભાગવતે આપ્યા છે. કલા નામની દીકરી થઈ, એક અંશુયા થઈ, શ્રદ્ધા થઈ, એક હવેરભૂ થઈ, એક ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતિ, શાંતિ, આ એ બધી દીકરીઓ થઈ. અને પછી વળી પાછા કંદર્પ પ્રજાપતિ તપ કરવા માટે નીકળ્યા. દેવહૂતિ સેવા કરે જાય છે, હજી કપિલ નારાયણને આવવું છે, પણ હજી આ દીકરીઓ. અને પછી દેવહૂતિએ વિનંતી કરી, મહારાજ આ દીકરીઓના લગ્ન કરવા માટે તો તમે તમારું તપ તોડો, આ દીકરીઓના કોણ લગ્ન કરશે? અને કંદર્પ પ્રજાપતિએ જ્યારે ફરીવાર તપ તોડ્યું છે ત્યારે કલા નામની દીકરી છે મરીચી નામના ઋષિને પરણાવી છે. અરુંધતીજી છે એ મહારાજ વશિષ્ઠજીને પરણાવ્યા. અંશુયા નામની દીકરી છે અત્રિ ઋષિને પરણાવી. હવિર્ભુ પુલસ્યને પરણાવી. ગતિ પુલહ નામના ઋષિને પરણાવી. ક્રિયા નામની દીકરી કર્તુ નામના ઋષિને પરણાવી. ખ્યાતિ નામની દીકરી હતી ભૃગુને પરણાવી. શાંતિ હતી એ અથર્વા નામના ઋષિને પરણાવી. સૌને વિદાય કર્યા. દેવહૂતિએ પ્રાર્થના કરી, મહારાજ હરિને આવવું છે, પણ હવે તમે એને અનુકૂળતા કરી આપો. અને ત્યારે ફરીવાર એ જ દિવ્ય વિમાનમાં ભોગ ભોગવ્યા. ગ્રહ નક્ષત્રવાર તિથિ બધું અનુકૂળ બન્યું અને હરિને આવવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ અને મહારાજ પોતાની સમગ્ર કલાઓ સાથે દેવહૂતિના ગર્ભમાં પ્રસ્થાપિત થયા. કપિલ નારાયણ ધીરે ધીરે માસ સમય બધું અનુકૂળ બનતું જાય છે. હરિને આવવાનો સમય થાય ને ત્યારે બધું જ અનુકૂળ. કેવો સમય આવ્યો! શીતલ મંદ સુગંધ પવન વાઈ રહ્યો. આખો સમગ્ર બ્રહ્માંડ હિલોળા લે છે. ગરમી નથી, ઠંડી નથી, શીતલ મંદ સુગંધ પવન વાય રહ્યો. શીતલ મંદ સુરભિ શીતલ મંદ સુરભિ બહબાહુ હર્ષિત સુર સંતન મન ચાહુ. હર્ષિત સુર સંતન મન ચાહુ. શીતલ મંદ સુરભિ બહબાહુ ચારે દિશામાંથી પવન ના ફોડા વસુદે. શીતલ મંદ સુગંધ આવી રહી છે. સૌને આંખ ખુલી રાખવી હોય તો એ બંધ થઈ જાય છે, ધ્યાન લાગી જાય છે.
આવો સુંદર સમય આવ્યો. ભાગવત બતાવે પિંડ નું જયારે આવું વાતાવરણ થાય ત્યારે માનવાનું બાપડી પિતરમાં હવે રામ પધારવાનો છે, કપિલ પધારવાનો. હરખ ને શોક ની જેને હવે નહીં લેડીકી પાનબાઈ, હરખ ન હોય શોક ન હોય, સુંદર મજાનો સમય આવે. દેવો વિમાનો દેવોના વિમાનો દુદુંબી વધારે એટલે શું, આ ત્રિકુટીમાં તાળી લાગી જાય. જ્યારે નાગ બ્રહ્મ ઉત્પન્ન થાય અને ત્રિકુટીમાં જયારે નાગ સંભળાવા મળે ત્યારે દેવતાઓ નિનાદ વગાડે છે, ત્યારે ભગવાનને આવવાની તૈયારી હોય છે માનવના દેહમાં, એવો સમય આવે. અને એ જ સમયે ભગવાન કપિલ નારાયણ પોતાની સમગ્ર કલાઓ સાથે માતાજી દેવહૂતિના ગર્ભથી પ્રગટિત થયા છે. એકવાર ભાવ અને શ્રદ્ધા બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. મહારાજ કપિલ નારાયણ પ્રગટ થયા. ધીરે 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 ચંદ્ર નીકળા શુક્લ પક્ષમાં વધે એમ મહારાજ કપિલ મોટા થયા. અનેક પ્રકારની લીલાઓ કપિલે કરી નથી, કારણ કે જન્મ સિદ્ધ યોગી છે, સિદ્ધ છે. અને એટલા માટે અમરમાં કહે છે, એટલું નહીં કૃષ્ણ ગીતામાં કહે છે, સિદ્ધને સેવાય, સિદ્ધ વગર કોઈને સેવાય નહીં. સિદ્ધાનામ કપિલો મુનિ, ગીતા તમે વાંચો, સિદ્ધોમાં હું કપિલ છું, એવો આ સિદ્ધ છે. અને એટલા માટે તમે વિચાર કરજો, એક અમરમાં નામની આહિરની દીકરી અને એનું જાન પરણી અને ગાડું જતું હોય આપણા સૌરાષ્ટ્રમાં અને પરબના પાદરમાંથી નીકળે, આ મધર ટેરેસા તો મોટા મોટા થયા, એ પેલા રક્ત પિત્યાની સેવા કરતો એ જોગી દેવદાસ બેઠો. રક્ત પિત્યાઓને એ ગામ ભેગું થઈ અને જેને દરિયામાં નાખી આવે એવો સમય હતો. અને તેથી રત્ન વિદ્યાની કોઈ ચિંતા નહોતી કરી, તેથી દેવીદાસ બાપુ પરમધામમાં બેઠો બેઠો એની ચિંતા કરતો હતો. અને ત્યાંથી ગાડું જોડી અને એક આહિરની દીકરી નીકળે, પણ દેવીદાસ બાપુના દર્શન થાય એ નજરથી નજર મળી જાય, પણ ત્યાં તો એને ખબર પડી જાય આજ મારો મૂળસિદ્ધ છે, આજ મારો ગુરુ છે. સાધો મૂળસિદ્ધની સિંહ રાશિ આજ હાવત છે, આના ચરણમાં વયા જવાથી આ તનના પાપ મટી જાય. જો રક્ત વિદ્યાને મટી જતા હોય તો મને કેમ ન મટે, તેલ નાખવા જાય, એક એક રોટલા નું ગટકું ઉઘરાવા જાય અને લોકો એની પાછળ ખોરાક કરે, કારણ કે રૂપ રૂપ ના અંબાર છે. પણ ચારે દિશામાંથી એ ઘરખો અવાજ આવતો હોય, સત દેવીદાસ અમર દેવીદાસ અમર કોઈના હાથમાં ન આવે. અને ત્યારે દેવીદાસ બાપુને કોઈ પૂછે કે માં અમર કેમ આપ કોઈના હાથમાં ન આવે, ત્યારે કહે છે કે અસત્ય ભાડા ઉપર જાતું હોય અને સત્ય પગપાળા જાતું હોય તો એ અસત્યમાં તાકાત નથી કે સત્યને આંબી શકે. કયું રોટલાનું બટકું કોના ઘરનું છે એ પણ અમર માને ખબર હોય એવી રીતે એને આ ધર્મની ડોળી ફેરવી. અને એ માં એ જગદંબા ઈ અન્નપૂર્ણા જ્યારે પોતાનું મોઢું ખોલે ત્યારે કહે છે, તન મે કો સિદ્ધ રે એ જાણી લે તમને સેવિયા, મે કો સિદ્ધ રે એ જાણી લે તમને મારે આ જગત માંથી તરી જવું છે, મને તરતા શીખડાવો, મને ભક્તિ યોગ કહો, મને જ્ઞાન યોગ કહો, મને રાજ યોગ કહો. અને ત્યારે માને જવાબમાં આજ દીકરો કપિલ ગીતા કહે છે, માં
સાંભળ આ જગત માંથી તરી જાવ. ભાગવત માં તમે જુઓ તો ખરા કેવા અદભુત પાત્રો આવ્યા. એક દીકરા એની માને તારી દીધી ને એક માએ એના દીકરાને તારી દીધો. કપિલ નારાયણ દેવહૂતિ ને તાર્યા. હજી તમે સિદ્ધપુર માં જાઓ ને દેવહૂતિ ની આંખ માંથી પડેલા આહુડા હજી ને હર્ષ બિરસો સરોવર છે. કોઈ માં તર્પણ કરવું હોય ને તો એ બિહાર ના ગયામાં નથી થતું, માતૃ ગયામાં આપણા ગુજરાતમાં થાય છે. ગુજરાત ને ગૌરવ લેવું જોઈએ કે આ કપિલે એની જગદંબા જેવી માને અહીંયા તારી છે બેઠા બેઠા. એટલા માટે સિદ્ધ ક્ષેત્ર આજે પણ પ્રખ્યાત છે. અને એ કપિલે એની માતાને તારીયા. તમે જો બીજું એક પાત્ર ભાગવતમાં આવ્યું, હમણાં જ કથા આવશે, એ ધ્રુવ કુમારને એની માતાએ તાર્યા. કપિલે એની માતાને તારી અને ધ્રુવને એની માતાએ તાર્યો. ધ્રુવને કીધું બેટા શું નીતિ કહે છે. ધ્રુવને બેટા તારા બાપે તને ખોળામાં બેહવાની ભલે ને ના પાડી, કેમ તો કહે છે બેટા ઈ ખોળો તો એવો છે ને કાલ મરી જશે, ઈ કઈ સનાતન નથી. પણ એક ખોળો એવો છે આ જગતમાં જેમાં બેઠા પછી કોઈને જાકારો આપતો નથી, એ ખોળાને પકડી લે ને તો આ બધા ખોળાને પકડવા ન પડે. અને ધ્રુવ કુમાર નીકળી પડ્યો છે. આ આ તમે વિચારો, આ આ ગૌરવ છે, આ આ બધી ગહનતા છે. એક શબ્દ લાગી જાય અને માણસ નીકળી જાય, એનું જીવન સુધરી જાય. અહીંયા દીકરાને પોતાની માં પૂછે, નહીતર માને અભિમાન હોય મારા દીકરાને મેં જીણ્યો એને હું ખબર પડતી હોય, પણ અહીંયા માતાને અભિમાન નથી, એને ખબર છે આ પરમ બ્રહ્મ પરમાત્મા પોતે છે. આને પૂછી લેવાય. દીકરો હવાયો પણ હોય શકે. અને એટલે માએ પ્રશ્ન પૂછ્યો અને કપિલ નારાયણે કીધું છે માં